लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। विद्यार्थी मित्रों, अपन एक प्रश्न हो तो कि नवरात्रि में नाचूँ के परीक्षा में वाँचूँ। आज आ नवरात्रि पूरी थी है, हम अपनी पास मक्त ने फक्त 5 दिवस है, एवं न विचारूँ। अपनी पास 5 दिवस है, आ 5 दिवस में आप सारा में सारी तैयारी कर सके एम है। तो विद्यार्थी मित्रों, पहला तो आप तैयारी केवी रीते करी, कया विभाग की अंदर के प्रश्नों पूछाई एनी आप कम्प्लीट माहिती पहले अपनी पास होवी जोईए, पछी ज आप वाँचवा शुरुआत करिए। तो धोरण 11 एकाउंट विषय की अंदर आप बीजा बड़ा विषय विषय पर बनाशू, पर पहले आज आप एकाउंट विषय विषय जो लीए कि कया प्रश्नों पूछाशे। तो विभाग एनी अंदर अपन 6 मार्क्सना विकल्प पूछाशे, के 6 मार्क्सना विकल्प एट्ले के 6 विकल्प। त्यार पछी विभाग बीनी अंदर एक वाक्य में जवाब आपो, ए पण अपने 6 मार्क्स में पूछाशे, एटले 6 मार्क्सना विकल्प अने 6 मार्क्स में एक वाक्य में जवाब आपो। हवे आ बंने नी तैयारी केवी रीते करवानी, तो पहला तो तमारे शुं करवानुं, जे आपे टेक्स्टबुक्स छे एना स्वाध्यायना बधा प्रश्नों वाँची लेवाना। आ बंने माटे स्वाध्यायना बंने बधा जेटला पण प्रश्नों ए बधा वाँची लेवाना। त्यार पछी तमने एवुं लागे कि मारे बीजुं वाँचवुं छे तो नवनीतना प्रश्नों वाँचवाना, परंतु आ बधुं जो तमने एक साथ जोईतुं होय तो आपणे एक डिस्क्रिप्शननी अंदर लिंक आपी छे, डिस्क्रिप्शननी लिंकनी अंदर आ बधा ज प्रश्नों तमने एक साथ जोवा मळशे जवाब साथे। एटले आ बेनी जो तमारे तैयारी करवी होय तो तमारे कोई पण टेक्स्टबुक पकड़वानी नथी, तमारे जे आपणी डिस्क्रिप्शननी अंदर जे लिंक छे, लिंक पर जईने तमारे मोस्ट आईएमपी एमसीक्यू नामनी एक लिंक छे एनी अंदर तमारे एमसीक्यू टाइप जे करी लेवाना। ત્યાર પછી એમાં એક વાક્યમાં જવાબ પણ છે, એટલે આ બધી જ વસ્તુ આપણે ક્યાંથી તૈયારી કરવાની, તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે તમને એક બધી જ વસ્તુ ત્યાંથી મળી જશે। એટલે વિભાગ એ અને વિભાગ બીના જે 12 માર્ક્સ છે એના માટે કોઈ ચિંતા કરવાની નથી, આપણે જેટલું બનાવ્યું છે બધું વાંચી લેશો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી થશે નહીં। વાત કરીએ વિભાગ સીની, વિભાગ સી એટલે આપણા માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ, એની અંદર 12 માર્ક્સ છે અને કેટલા પ્રશ્નો પૂછાવાના છે 4, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને તો હજુ એ પણ નથી ખબર કે આ 12 માર્ક્સમાં વિભાગ સીમાં કયા દાખલા પૂછાય। તો આપણે વાત કરીએ કે કયા કયા પોઈન્ટ છે, તો પહેલો જ પોઈન્ટ આપણને પૂછાય પારિભાષિક શબ્દો। પારિભાષિક શબ્દો એટલે આપણું પહેલું ચેપ્ટર 11મા ધોરણનું એકાઉન્ટનું ફર્સ્ટ પહેલું જ ચેપ્ટર, એમાંથી પારિભાષિક શબ્દો આપણને 3 પૂછાય। હવે આપણી પાસે 49 જેટલા શબ્દો છે, એમાંથી 3 પૂછાશે, એટલે આપણે 2 થી 3 વાળે બધા શબ્દોને વાંચી નાખવાના, એ બધા શબ્દોની પ્રોપર વ્યાખ્યા આપણે લખવાની, એમ જ આપણે ધારીએ લખી દે નહીં ચાલે, આપણે સમજીએ બરાબર છે, પણ જ્યારે લખવું હોય તો એ પ્રોપર વેમાં પ્રોપર વાક્ય રચનામાં આપણે લખવું પડે। એમાં શું પૂછાઈ શકે, દેવાદારો, લેણદારો, મિલકતો, દેવું, મૂડી, ઉપાર, બનાવ, વ્યવહાર, ઘણા બધા શબ્દો છે, એમાંથી આપણને કેટલા પૂછાશે 3, એટલે એની પર આપણે તૈયારી કરી લે। બીજો પ્રશ્ન આપણને પૂછાય વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, જે આપણું બીજું ચેપ્ટર છે, શું પૂછાઈ શકે, એમાં 3 રીતનું પૂછાય, ક્યાં તો તમને એવું પૂછી શકે કે વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક એ જણાવો, એનું કારણ આપવાનું, ક્યાં તો તમને એવું પૂછાય વ્યવહાર રોકડ છે કે ઉધાર એ જણાવો અને એનું કારણ આપવાનું, અને સૌથી અગત્યને જેમાં ઘણી વાર પૂછાય છે અને એ જ અત્યારે પણ પૂછાશે, એટલે કયું, ખાતાઓનું વર્ગીકરણ। ખાતાઓનું વર્ગીકરણ, આપણી પાસે કેટલા ખાતા છે 3, પહેલાં છે વ્યક્તિના ખાતા, બીજા માલ મિલકતના ખાતા અને ત્રીજા ઉપજ ખર્ચના ખાતા। આ જે છે એ 3 ખાતાની અંદર આપણે ખાતા પાડીને ડિવાઈડ કરવાનું, એટલે કે વિભાજન કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે કે વ્યક્તિ ખાતામાં કયા કયા આવે, માલ મિલકત ખાતામાં કયા કયા આવે અને ઉપજ ખર્ચમાં કયા કયા આવે, એટલે આ એક દાખલો આપણને પૂછાશે। ત્યાર પછીનો એક પોઈન્ટ છે 5મું ચેપ્ટર, એટલે હિસાબી સમીકરણનો એક દાખલો પૂછાય 3 માર્ક્સની અંદર। શું કરવાનું છે, તમારે 2 થી 3 પોઈન્ટ જ આપણને પૂછાશે, મેક્સિમમ 3 પોઈન્ટ, 3 પોઈન્ટ તમને પૂછાય એટલે 3 તમને વ્યવહાર આપવામાં આવશે। આપણી ટેક્સ્ટબુકની અંદર ઘણા બધા લાંબા લાંબા દાખલાઓ છે, 2 થી 3 દાખલા આપણને આપેલા છે, પણ આપણે એ બધા કરવાના નથી, આપણે એટલું કરીશું એમાંથી આપણને ફક્ત ને ફક્ત 3 જ પૂછાશે, એટલે 3 પોઈન્ટ આપણને પૂછાય કેવી રીતના તૈયારી કરવાની। તો આપણને પૂછાય કે રૂપિયા 10,000નો માલ વેચ્યો, રૂપિયા 5,000નો માલ ખરીદ્યો, રૂપિયા 10,000નો માલ સ્ટોક, ફર્નિચર, દેવાદાવલો ધંધો શરૂ કર્યો, આવા 3 પોઈન્ટ પૂછાય, તમને આમનો આવડે છે, આમનોન પરથી આપણે એ લખવાનું છે, એટલે એકવાર એ પણ જોઈ લેજો, એક દાખલો આપણને હિસાબી સમીકરણનો પૂછાશે। એક દાખલો આપણને ખાસ આમનોનનો પૂછાય, ખાસ આમનોન એટલે શું, તો જે રોકડ મેમાં નથી આવી, જે પેટા નોંધમાં નથી આવી, તે શેમાં આવશે, તે ખાસ આમનોનમાં આવશે, એવા કયા વ્યવહારો, તો ઉધાર વ્યવહાર તો બધા ક્યાં આવી ગયા, ઉધાર વ્યવહાર પેટા નોંધમાં આવી ગયા, રોકડ વ્યવહાર બધા ક્યાં આવી ગયા,
रोककर मेरमा आ गया, एक ज वस्तु बाकी रही एटले कई मिलकतनी उडार खरीदी अने आ सिवायना बधाज व्यवहार ए बधाज व्यवहार अहींया आवशे। એટલે કયા કયા વ્યવહાર? એક તો આગ લાગે, ધર્મદા માલ આપે, અકસ્માત થાય, આ બધા વ્યવહારો, બીજું કોઈને લેણી ઊંડી વેચાણ શરૂ કરી આપે, લેણી ઊંડી આપે, દેવી ઊંડી વાળો પોઈન્ટ એક છે એ જોઈ લેવાનો। ત્રીજો પોઈન્ટ, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવીને એના ખાતા બંધ કરવાની અસર। આ ત્રણ પોઈન્ટ આપણે એકવાર જોઈ લઉં તો તમને એમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે નહીં। એક ગલખાદવાળો પોઈન્ટ પર ખાસ જોઈ લેવાનો, એટલે એ પ્રકારના પોઈન્ટ આપણને ખાસ આંદોલનની અંદર પૂછાશે। એટલે વિભાગ સીની અંદર ત્રણ માર્ક્સના કેટલા દાખલા પૂછાશે આપણને? ચાર, એમાંથી આ એક થિયરી હશે। ત્યાર પછી વિભાગ ડીની અંદર આપણને આઠ માર્ક્સનું પૂછાશે, એમાં બે જ પ્રશ્ન પૂછાશે, અને બે એટલે એક હશે ખાતા વહી ખટવણી અને એક હશે કાચું સરવૈયું। ખાતા વહી ખટવણી અંદર તમને ત્રણ આમદન આપવામાં આવશે અથવા ચાર આમદન આપવામાં આવશે, અને એ ચાર આમદન તમારે કરવાની અને પછી તમારે ખાતા બનાવવાના, અથવા તમને ચાર વ્યવહાર આપવામાં આવશે, ચાર વ્યવહાર પરથી તમને ખરીદ નોંધ બનાવો અથવા વેચાણ નોંધ બનાવો પછી ખટવણી કરવાની, અથવા તમને ત્રણ ચાર વ્યવહાર આપવામાં આવે, તમારે રોકડ મેળ બનાવવાનો અને પછી તમારે ખટવણી કરવાની। પણ જેન્યુઇન કેસની અંદર આપણને ઘણા ભાગે આપણને એવું જોવા મળે છે કે તમને ચાર વ્યવહાર અપાય, તમારે આમનોન બનાવવાની અને આમનોન પરથી તમારે એને ખટવણી કરવાની। કેવી રીતના? તો રૂપિયા 10,000 માલ અમિતને વેચ્યો, એટલે અમિત કોણ કહેવાય? લેનાર। એટલે અમિત ખાતે ઉધાર તે વેચાણ ખાતે એવી અસર આવે। કેવી અસર આવે? અમિત ખાતે ઉધાર, અમિત ખાતે ઉધાર તે વેચાણ ખાતે, આ અસર આમ નોંધાવે। તમારે ખાતા વહી ખતરણીમાં શું કહેવાનું? તમારે બે ખાના બનાવવાના, એક અમિતનું ખાતું અને એક વેચાણનું ખાતું। અમિતના ખાતાની ઉધાર બાજુ પર વેચાણ લખવાનું અને વેચાણના ખાતાની જમા બાજુ પર અમિત લખવાનું, એટલે ખાતા વહી ખટવણી આપણું પૂરું થઈ જાય। અને ત્યાર પછીનો પોઈન્ટ છે કાચું સરવૈયું। આમનોનમાં જે ઉધાર હતું એને ઉધાર લખીશું, આમનોનમાં જે જમા હતું એને જમા લખીશું। જેમ કે મૂડી અને ઉપાર, મૂડી આમદનમાં જમા થયું તો કાચા સરવૈયામાં જમા, ઉપાર આમદનમાં ઉધાર થયો તો કાચા સરવૈયામાં ઉધાર। બધા જ ખર્ચાઓ આમદનમાં ઉધાર થતા એટલે અહીંયા પણ ઉધાર થશે, બધી જ ઉપજો આમદનમાં જમા થતી એટલે અહીંયા પણ જમા થશે। દેવાદાર મિલકત છે એટલે ઉધાર થશે, લેણદાર દેવું છે એટલે જમા થશે, ખરીદી ઉધાર થશે, વેચાણ જમા થશે। આવા કેટલાક પોઈન્ટ છે, કાચા સમયના ત્રણ ચાર દાખલા છે એ જોઈ લેવાના, એટલે આપણને આમાં ચાર માર્ક્સ આપણે બેઠા જ આવી જાય। એટલે 50-50 માર્ક્સ જો આપણે કવર કરવા આવી તો આ જે ફોર્મેટ છે એ ફોર્મેટને યાદ રાખવાનું, અને આ ફોર્મેટ પ્રમાણે જો આપણે ચાલીએ તો આપણને સરળતાથી એ દાખલા કરી શકીએ। છેલ્લો પ્રશ્ન સૌથી અગત્યનો એટલે 18 માર્ક્સ, 18 માર્ક્સનો જે પ્રશ્ન છે એની અંદર આપણને ત્રણ દાખલા પૂછાય, અને ત્રણ તો દાખલા જ હશે। પહેલો જ દાખલો એટલે આમનોનનો, અને આમનોન તો આપણને આખા જ એકાઉન્ટની અંદર જરૂર છે, ધોરણ 12માં પણ આપણને આમનોન ખૂબ જ ઉપયોગી છે। આમનોનમાં કઈ રીતે? તો આમનોનની અંદર આપણને કેટલાક દાખલાઓ છે જેમાં બધા જ પ્રકારના વ્યવહારો આવી જાય એવી આમનોન આપણે કરી દેવાની, એના માટે આપણે 5, આ જે ધોરણ 11નું એકાઉન્ટ છે ને મને 5 આપણે પ્રશ્નપત્ર બનાવેલા છે મોડેલ, એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એટલું તમે કરશો તો તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય નહીં। એટલે જે આ જે છે વિભાગ ઈ, એની અંદર એક આમનોન પૂછાશે, ત્યાર પછીને એક પોઈન્ટ પૂછાશે પેટા નોંધ। પેટા નોંધની અંદર આપણને 6 માર્ક્સમાં પૂછાય, એટલે ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, આવી બબ્બે આમનોન જે કરવાની આવે, બબ્બે પેટા નોંધ એવા દાખલા બહુ આપણને ઓછા પૂછાય, આપણે જોવાના ખરા। હવે તૈયારી સૌથી વધારે કોની કરવાની? જેમાં ચાર પેટા નોંધ બનાવવાની હોય, એટલે ખરીદ નોંધ બનાવવાની હોય, વેચાણ નોંધ બનાવવાની હોય, ખરીદ પરત બનાવવાની હોય અને વેચાણ પરત બને, આ ચાર બનાવવાની હોય એવા દાખલા તમારે જોઈ લેવા, જેથી કરીને વધારે આપણને સરળતા રહે। અને છેલ્લો પોઈન્ટ એટલે રોકડમેર, રોકડમેરમાં તો ત્રણ છે, એક સાદો રોકડમેર, બે ખાનાવાળો રોકડમેર અને ત્રણ ખાનાવાળો રોકડમેર। સાદો રોકડમેર પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી, પેટા રોકડમેર પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી, કોઈક વાર પૂછાય, અને SBI ને BOI વાળું જે બેંક બુક છે એ પણ આપણને કેટલીક વાર પૂછી શકે, એટલે એ પણ જોઈ લેવાનું। પણ વધારે આપણે કહ્યું જોવાનું તો એક તો બેંક અને રોકર ખાનાવાળો, બે ખાનાવાળો જે જ્વલિતવાળો છે એ દાખલો એક જોઈ લેવાનો, એક રિદ્ધિવાળો દાખલો છે એ જોઈ લેવાનો, અને ત્યાર પછી ત્રણ ખાનાવાળો રોકડમેર, એટલે ત્રણ ખાનાવાળો રોકડમેરને નમ્રતા અને જેઠાલાલ સિવાય પણ બીજા ઘણા બધા દાખલાઓ છે, પણ નમ્રતા અને જેઠાલાલવાળો જે દાખલો છે એ કમ્પલસરી જોઈ લેવાનો, અને એ દાખલો તમે જોઈ લેશો એટલે ત્રણ ખાનાવાળો રોકડમેર પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે।
એ સિવાય જો તમને ત્રણ ખાનાવાર આવડી જાય છે એનો મતલબ કે તમને બે ખાનાવાર ઉપક્રમે તો આવડવાનો જ છે. એટલે આપણે પહેલાં શું કરવાનું છે, ત્રણ ખાનાવાર ઉપક્રમે શીખી લેવાનો. એમાં વટાવ, રોકડ અને બેંક એમ ત્રણ ખાના ઉધાર બાજુ પર બનાવવાના, અને વટાવ, રોકડ અને બેંક એમ ત્રણ ખાના જમા બાજુ પર બનાવવા. એટલે આટલી તૈયારી તો જો તમે કરી લેશો તો તમને પહેલાં તો ખબર હોવી જોઈએ કે આ માળખું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ નથી જાણતા, તેથી દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને પહોંચાડો જેથી એમને ખબર પડે આ પાંચ દિવસમાં કે કઈ રીતનો પ્રશ્ન ક્યાં પૂછાય. આપણને એ જ નથી ખબર કે કયો પ્રશ્ન ક્યાં પૂછાય છે, તો જવાબ લખવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલે આપણને ઘણા બધાને એવો પ્રશ્ન હતો કે આ નવરાત્રિ છે તો નવરાત્રિમાં નાચું કે વાંચવું. હવે નવરાત્રિ પૂરી થઈ એટલે હવે નાચવાનું બંધ કરીને વાંચવાનું આપણે શરૂ કરવાનું છે, અને જો આપણે વાંચવાનું શરૂ કરીશું તો આપણે ચોક્કસપણે આપણે સફળ થઈશું. એવું કહેવાય કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. પાંચ દિવસ છે, પાંચ દિવસમાં એવી કોશિશ કરજો કે આપણે ફક્ત આપણી શાળામાં ટોપ નથી બનવાનું. એક સારા હોય અને એક સારાની અંદર 50% આઉટ હોય એ વિદ્યાર્થીનો પહેલો નંબર આવતો હોય તો એનો મતલબ કોઈ નથી. આપણે તો આ સારામાં ખાલી ટોપ નથી થવાનું, આપણે તો ઓલ ઓવર ટોપ બનીને બતાવવાનું છે. આપણે ખૂબ જ આગળ વધવાનું છે. આપણે દેડકા જેવી જિંદગી નથી જીવવાની, આપણે તો માછલી જેવી જિંદગી જીવવાની છે જે આખા સમુદ્રને જોઈ શકે. કૂવામાંનો દેડકો તો ફક્ત કૂવાનું જ જોતો હોય, આપણે ફક્ત કૂવાનું નથી જોવાનું, આપણે તો આખા વિશ્વને જોવાનું છે. અને જ્યારે આપણે આ બધું કરીશું ને તો આપણે ચોક્કસપણે આગળ વધી શકીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું.